કેવો છે? સખત મને સખત ઠંડી સખત બસ બેટા હાલો હવે આપણે નળી થોડી પાથરવી બાકી છે પાથરી આવીએ હાલો જૈષ્ણુ આમ 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 બેટા આ કોણ રમતું હતું આમ આમ ઘરે જોયા હું લાકડું ખોઈ દઉં હોય અને આખા વટવૃક્ષ જાળવાઈને તો આ સૂકવી નાખે જીસનું આખા જાળવાનું સૂકવી નાખ્યો જો અંદર હાલ તને બતાવું ક્યાં હોય મારે છે ને આમાં જોઈએ એમાં બે વચ્ચે હોલમાં હોય ને જાડવાનો રસ છે કે જાડવાનો નો હોય એનો હોય પણ ઝડપથી થાય ને ખોદાઈ ગયું ને એટલે એલર્ટ થઈ ગયો એટલે વહી જા હે કેવું બિચારા ઘર બનાવ્યું છે પણ આપણે ને મારીને કાઢવો પડે ખેડૂત છે ને બેટા આપણે આપણે આવું તો પાતક કરવું જ પડે આ પાતક તો ન કહેવાય આપણો ધંધો છે તારો ઝાડવામાં કેમ ઘર બનાવે પર્યાવરણને બચાવવા છે ને આ કરવું પડે અને એ પર્યાવરણને ક્યાંક ફાયદો કરતો હોય ક્યાંક નુકસાન કરતો હોય દરેક જીવ હોય ને એનું અલગ અલગ હોય કોઈ ઝાડવાની ઉપર માળો બનાવે કોઈ ઝાડવાની અંદર હોલ પાડીને રહીએ ઝાડવાની બખોલ મારીએ ઘણા ઝાડવાને ખોદીને ખતોરીને ખાય તો સાપ કે મારે સાપ દરમાં દર એટલે માટીમાં માટી હોય ને જમીન એમાં દર કરે એમાં રહે કીડી કીડી વૃક્ષ મારીએ અને માટીમાં દર મારીએ આ મારીએ કોકોડા કોકોડા
જા વૃક્ષ ઉપર છાલ હોય ને એ માલે અને જમીન ઉપર એડીએ લાવ તો યાર લાવ લાવ હા રે આવે હે મમ્મા જરૂર હતી બરાબર લેજો જો આ જાડવાને હુકવી નાખે આવ્યો આવ્યો ને બરાબર બતાવો મરી ગયો ને પછી એમ આવ્યો નકર નહીં ભાગીને થોડો ગયા પણ આ છે ને પેસાઈ ગયો એ તમે ઓલો માર્યું ને અંદર સમજાણું હવે આની ઉપાધિ ને નકરામાં દવા નાખવી પડે બાપુજીની માસ્ટરી હતી આ મુંડો કાઢવાની આ બાપુજીએ શીખવાડેલું જે જીશું મને દાદાએ શીખવાડ્યું કેમ કાઢવાય નહીં હવે તું શીખી ગયો ને તારે હવે આમ જ કાઢવાના તારે પછી કોને શીખવાડવાનું મારા છોકરાઓને મારા છોકરા કોને શીખવાડે એના છોકરાઓને સમજણો આ પેઢી દર પેઢી આયલું જ આવે છે સમજણો બેટા આપડે નીકળો છે ભાઈ કરું છું ઈ બરોબર આપણે એની જળ હોય ને બેટા મૂળ હોય ને મૂળમાં આમાં જળમાં આવી જાય અને ફરતું અંદરથી ખાય કીડા કીડા અને કીડો જ કહેવાય એક પ્રકાર બહુ વ્યવસ્થિત કાઢ્યો કહેવાય નકર આ જાડવું કાપવું પડે આથી વચ્ચેથી તો ઇન્જરી થાય જાડવાને આ ઓપરેશન કર્યું કહેવાય આપણે કેમ માણસને કીડો કાઢવા કે કંઈક ઓપરેશન કરી એમાં ઓપરેશન જ થયું કહેવાય સમજાણું બેટું પકડી લે હાથમાં કાંઈ નો હું નહીં તમે પકડી હું પકડી લઉં એના કરતા હા એ પકડી શકે કેમ કે એ બહાર દૂર છે ને તું દૂર છે ઓછી દૂર છું એમ ને અંદર દૂર છે બહાર દૂર છે બધા કે કે છોકરીને મગજમાં તાકાત હોય તો મગજ મગજની ઉપર કેમ મુંદો નો પકડી લે છોકરીઓને પાસે ગોગ લઈ જઈ તો એ વાત જ કરી રાખે અને બધી કે રમવાનું એટલે હું કરી રાખે ને એટલે પછી બધા કે એટલે હે ને પછી એ રહી આવે એટલે એ બધા ચાર કઈ કા એકલો નીકળો બીજો નથી આ વાંધો હોય છે હાલો આમરે જોઈ લીધે હાલો જઈએ ઓલી બાજુ જોઈએ તમને આ છોલ નીકળેલો દેખાય ઉપલા મારે નથી હો એનો ભાઈ બોલી બાજુ હા જો આ જો હવે આ ક્યાંથી આવ્યો છે ને જોવો પછી અહીંથી છે જો ખાટું Thank you.
કેકે આમ દે લે લે ને ગડી મગીનો મગીનો વિડિયો લે લે મમ્મી લાકડા તોડે છે લાકડા બેટા આમ જા આ છે ને આ બધા આ ઝાડવાન નોડે પછી નાનો હતો બેટા ભાઈરો જવાનો પ્રયત્ન કરે પછી છે ને બેટા અહીંયા જો શું કરવાનું ખબર સાફ કરી નાખવાનું પછી પાછા આવી ને જોઈ લેવાનું જો નવો સોલ દેખાય અહીંયા તો સમજવાનું કે અહીંયા પાછો હજી રહી ગયેલો ક્યાંક છે એમ હો કેટલો બધો હે મુમના હે ને હવે છે ને જીસનું તમે એક કામ કરો જો અહીંયા અહીંયા રહ્યો ભાઈ જો આ સોલ છે જો આ સોલ છે ભાઈ આ સોલ આ લાકડાનો કાઢેલો અને કાઢી એમાં મૂમના છે તોય પીડો નીકળ્યો આ કીડ્યું છે ને બેટા જો આ ખોલો ને આમાં જો કીડ્યું જો જેટલું ખોદો ને એટલું કીડ્યું નીકળે આમાં આંબાને આ કોરી થાય સમજાનું બળતરા કરાવે આંબાને ખરેખર તો કીડ્યું હોય ને એ મૂંડો ન પડવો જોઈએ તો આમાં મૂંડો પીડો છે કીડ્યું મૂંડાને હેરાન કરે ને હા કીડ્યું મૂંડાને બહુ હેરાન કરે મૂંડા બહુ અચ્છા જળમાં ગયો છે જળમાં કઈ નઈ હવે નો નીકળે તો પૂરું પણ નાખે કલમ અહીંયા નીકળ્યા
નીકળે છે કદડો બધે ત્યાં. મૂળ લીધું સંભાવના પૂરેપૂરી એટલે છેલ્લે નો નીકળે ને તો જવા દેવી પડે દવા. દવા ને પોતા જવા દેવા પડે. હાથમાં આવો તો બહુ અઘરો છે. આવી જા. નીકળો. હજી આમાંથી નીકળતો નથી ક્યાંયથી. પપ્પા ભરવાર હે. એટલે હવે મારે શું કરવું જોઈએ ખબર તને? થઈથી ભરવાર. અવાજ કરમાં. હવે આમાંથી મારે નીકળવું નહીં. દાદા દવા લઈને આવે ને. જો આ છે ને આમાંથી નીકળો નહીં. તકલીફ બહુ ઊંડો હોઈ ગયો, મૂળમાં આવી ગયો. એટલે હું આ દવા લઈ આવ્યો છું બરાબર. પોઈઝન આને આપવું જ પડે. કોઈ છૂટકો નથી. બેક્ટેરિયા મરે તો પણ કીડાને મારવા માટે આપણે જો આમાં દવા નાખું છું થોડી. ઢાંકણું ક્યાં મૂકું? આ દવા નાખું છું. કઈ દવા છે? આ નીમ તેલ છે. આ તો દવા છે. મારી નાખે છે આવું કર્યું. હવે એમાં કઈ નાખવું નથી આપડે. આપડે ભાઈ બહુ કામ કરે એવો જીશુભાઈ ખેડૂત થઈ ગયો અસલ તો. હે જો આમાં છે, જો આ ઢગલાથી અહીં નીચે પીડ્યું છે. અંદરથી એવું કાંઈ હેલું કાઢી દો. આમાં છે ને સોલ પેડો. જો ત્રણ જગ્યાએ છે. જો આમાં હેલો ગયો. જો જ્યાં જ્યાં હેલો ગયો ને અહીંયા ગુણ નીકળ્યો. અહીંયા હાલ હવે હું કાઢી લઉં. મારે સૂતા સૂતા કાઢવો જોઈએ. જીશનું
જોયો આ સોલ બચ્ચું મરી આમ જો મરી ગયેલો નીકળ્યો હેરો જા મરી ગયો આ મુંડો છે જોયો હા છે ને હા દેખાડો હા અહીંયા હતો મને ખબર પડી ગઈ હતી કે આ તાજું છે ને ચશ્મા પહેરવા પડશે આંખમાં આવે છે હાલો હવે લગભગ આમાં નથી એ જતો સત્યાવીસ તરફ હું આવીને જોઈ લઉં પડે એમ મેડમ માણસ ની ચામડી હળે ને એમ આ હળે જો આમાં ઝીણા ઝીણા હતા જો આમ જો બચ્ચા જોયા દેખાય છે ને અણી ઉપર સૂર્યપ્રકાશ આવે ને હા સરસ થઈ જાય ઝાડ ને વાગે નહીં વાગે તો ખરું પણ એને આપણે સારું કરી દઈએ ને આપણે ઓપરેશન કરાવીએ ને હા આપણે નથી ચામડું ખોલતા હા એ હોય બસ સારું થઈ ગયું ઓપરેશન અને બહુ આપણે વૃક્ષ ને દુઃખ થાય એટલું બધું આપણે ફોલવું નથી હલો જાય આ જૂનો છે નથી વહી ગયો છે નથી આપણે કાઢી દે આખી દાળને છે ને આ દાળને પતાવી દે સમજાવું અને એ દાળ પછી ખૂકાય એટલે એનાથી પછી નીચે હાઈલો જાય પછી આખું ઝાડવું ખૂકાઈ જાય અહીંયા થોડો ફૂલ પીડો છે પછી છે આ છો જીવડા એ કરેલો છે હવે આની ઉપર આમ આવી લો એમ સીધો સીધો જો અહીંયા આમ જોવાનું ક્યાં અહીંયા જો અહીંયા છે બરાબર આવી રહ્યા આ બાજુ અહીંથી કાઢું છું આગળ મુંડો સરખો થી લેજો નજીક માંથી દોર્યો ભાઈરો નીકળો છે ને કેટલું ખાઈ ગયો બતાવી દો અંદર ને અંદર હાઈલો જાય ઉપર એમને ચામડું હોય અંદર હાઈલો જાય આ ચામડું આ ખાતો જાય સમજાવું જો સમજાવું અહીં અંદર હાઈલો ગયો છે ને અંદર આવેલો માથે ચામડી સુકાઈ ગયું હોય
આઈ લાગી છે આ બોર્ડર આવી ગઈ. આ ઢગલો એનો હતો જો નીચે. હવે આને છે ને આમ ખેંચી લેવાનો. હવે જો પડે પાછું તો હું બધું બીજો મુંડો અહીંયા છે તો એની શોધ આપણે કરવાની. એમ તો આઈ લાગી ગયો જો. આ હા સાપ મમ્મી હાથ કર્યો જમવા બોલાવે. આઈ લાગી ગયો છે શું. આઈ લાગી ગયો લાસ્ટ ટાઈમ થઈ ગયો. બહાર ઉડી ગયો. હાલો જુનાગઢ જાય છે હવે બધા શાકભાજીમાં હું ખોળ જાગું છું. આ મૂળા છે ને આ શું છે ખબર છે ને? પાલક છે. પાલક આ મૂળા છે. આ પાલક છે. નાના નાના પણ તીખા ઓરિજિનલ દેશી મૂળા છે. ઓરિજિનલ દેશી મૂળા છે. મિત્રો રવિવારની સાંજ આવી ગઈ છે. જૂનાગઢ જવાનો ટાઈમ આવી ગયો. શનિ રવિ કામ એટલા બધા ખેતીના કામ હોય છે. સોમથી શુક્રવાર કોલેજના કામ અને શનિવાર કોલેજ પતાવી ને લગભગ બપોર પછી અમે બધા જ ક્યાંક નીકળી જઈએ અને મોટે ભાગે અમારા ફામે આવીએ અહીંયા. અને ફામે પણ કામ એટલા બધા હોય છે. જીસું ત્યાં ભીનું છું આ બાજુ આવું. કામ એટલા બધા હોય છે ને કે ગમે એટલા કામ કરીએ તોય કામ રહી જ જાય. આવતી વખતે શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસ આવવાની ઈચ્છા છે અને જાજાથી મજૂર કરી લેવા છે. કેટલાક પેન્ડિંગ કામ છે ખેતીના એ પૂરા કરવા છે. અહીંયા આવીએ ને ત્યારે એમ લાગે કે અહીંયા કામ જ છે નકરા. અને જૂનાગઢ જઈએ અને એ માહોલમાં વહી જઈએ એટલે પછી ભૂલાઈ જાય બધા કામ. અને ઘણી વખત તો ખેતીવાડીને નુકસાન પણ થઈ જાય. કેટલીક વસ્તુ આપણને હોય કે આ પાણી પાવાનું છે, ગોળ કરવાનું છે. અમુક આજે જ મેં લીંબુડીના તેલ જોયા કે હું લઈ આવ્યો હતો છાંટવા માટે કે મોર આવે ત્યારે છાંટવાનું હતું તેજા ડિરેક્ટરી તો એ છટાણું નથી પડ્યું રહ્યું અને મોરની સિઝન વહી ગઈ. મોરમાં અત્યારે પરિસ્થિતિ એવી છે મિત્રો કે મોર આવી ગયો છે. 50% મોર આવી ગયો છે. આમ તો લગભગ બધાને 100% આવી ગયો છે પણ મારે 50% મોર આવ્યો છે. અને 50% અત્યારે આવવાની તૈયારી અથવા આવી ગયો છે. હું બતાવું છું મોટે ભાગે. જો કલ્ટાર પાયેલા જે બગીચાઓ છે ને એ ફૂટી ગયા છે. આવી રીતનો મોર આવી ગયો છે. પણ જે આખતરું હતું ને એ બધું જ લગભગ સુકાઈ ગયું છે અથવા તો થોડું ઘણું લીલું છે. આવું હજુ આપણે તો એ સારી પરિસ્થિતિ છે. આ બાકી હા એ ખાખડી છે જો આ રીતની. આ ક્યાંક આવી રીતની ખાખડી થઈ ગઈ છે. પણ પાસ્તરું બધું રહેવાની શક્યતા છે ને આપણે પાસ્તરું બહુ જાજું છે. માનો કે આ બધા જે ડોકા છે આ બધા પાસ્તરા ડોકા છે. આવ્યા નથી એ અત્યારે ફૂટવાની તૈયારીમાં ફૂટા હોય એવા મોટાભાગનું એવું છે. અને એ રહેશે એની પાછળનું કારણ શું છે કે અત્યારે ઠંડીનો માહોલ ચાલે છે. આજે 22મી જાન્યુઆરી એટલે ઠંડીનો બહુ મોટો માહોલ વહી ગયો છે. હજુ આ છે ને આ બધું આમાં બાજર્યું છે. આ બાજર્યું આ થઈ જવાની શક્યતાઓ છે જ નો ડાઉટ. અને એકદમ આ વહેલું હતું એવું નથી. થોડુંક પાસ્તરું હતું મારે એટલે આમાં હજુ મગ્યો ક્યાંક ક્યાંક દેખાય છે આ રીતનો. પણ આનાથી એક સ્ટેપ આગળ હતો એ તો બિલકુલ હુકાઈ ગયો. એકદમ એમ અગરબત્તીઓ કહેવાય ને એવું થઈ ગયું છે સૂકો અને એમાં બહુ નુકસાની છે. આ બીજું રહી ગયું છે અને મારે હજુ મોટાભાગનું ત્રીજું બાકી છે. એમાં ફૂટવાની તૈયારી ને ફૂટી રહ્યું છે. એ કેરી એટલા માટે રહી જાય કે ઠંડીના માહોલની અંદર આ મગ્યો બગ્યો બધું બળી જાય છે
ઠંડી બે દિવસ ઠંડી આવે, 7-8 ડિગ્રી જેવું તાપમાન થઈ જાય, એટલે એક રાતની અંદર એ નુકસાની બહુ આ બગીચાના ગીર વિસ્તારની અંદર કરોડો રૂપિયાની નુકસાની થઈ જાય. એક દિવસમાં ઠંડી એટલું નુકસાન કરી જાય. તો આવા તો લગભગ 8-10 ભયંકર ઠંડીના દિવસો આવ્યા છે. અને જે બાકી છે ને એ બધું આ રીતનું ફૂટે છે. અત્યારે જો આ ફૂટે છે, આ ફૂટી જશે ને તો એની અંદર બધી મોર બંધાવવાની પૂરી શક્યતાઓ છે. લગભગ ડોકાઓની અંદર બધું આવું છે, ક્યાંકનું ક્યાંક દેખાય છે બધું. એટલે એ ફેબ્રુઆરીમાં આવશે. ફેબ્રુઆરીમાં લગભગ ઠંડીનો રાઉન્ડ વહી ગયા હોય અને આવરણની અંદર મહિનો 1.5 મહિનાનો જે તફાવત હોય ને, એ કેરી છેલ્લે ખાલી 8-10-5 દિવસનો ફરક રહે છે. આ 8-10 દિવસ વહેલી કેરી નીકળે અને ઓલી 8-10 દિવસ મોડી આવે. પણ તંદુરસ્ત કેરી હોય છે જે અત્યારે ફેબ્રુઆરીમાં આવશે અથવા તો જાન્યુઆરીના એન્ડમાં આવશે. આ જે ડોકા અટાણે આવી રહ્યા છે, જો આ બધા ડોકાઓ, આ બધા ડોકાઓ જે ફૂટી રહ્યા છે, આ બહુ તંદુરસ્ત મોર આવશે થશે. લગભગ આની અંદર બધાની અંદર આવા ડોકાઓ દેખાય છે. આ બધું બહુ તંદુરસ્ત રીતનો ફૂટશે. એની અંદર કેરી સારી આવશે. આ બધા ડોકાઓ આ જે ફૂટી ગયા છે એનું કાંઈ બહુ શક્યતાઓ નહીં, રે ખરું ન પણ રે. અને હું આવ્યો તો શનિવારે, અહીંયા આવ્યો તો શનિવારે ખૂબ ઘણા બધા કામ કેરા કરેલા છે. અને હવે પછી આજે હું પાછો જતો રહીશ અને કેટલા બધા કામ છે. માનો કે આ પાણા નાખેલા છે, આ બધા પાણાનો ફરતો વંડો કરવાનો છે, એની ઉપર જાળી બાંધવાની છે, ખેતર એકદમ આખે આખું પેક કરી લેવાનું છે. ધીમે ધીમે બધા કામ થતા હોય, મને મારો અંદાજ છે કે એપ્રિલ મે મહિનાનું વેકેશન આવે ત્યાં સુધીમાં વંડો કરી લઉં, એની ઉપર જાળી બાંધી લઉં, પલંગથી મારે પાઇપ લેવા જવાના છે, એના ઇંગલ લેવા જવાના છે, એ બધું કરી લઉં. પ્લસ મકાનમાં પણ લાદીનું કામ બાકી છે, બારી બારણાઓનું કામ બાકી છે, ફર્નિચરનું કામ બાકી છે, આટલું ખેતરના મકાનનું થોડુંક કામ બાકી છે. પછી બહુ કંઈ ઉપાધિ નથી રહેતી. ત્યાર પછી એક વિચાર્યું છે મેં, કે આ બગીચામાં મેં થોડાક કેળા વાવ્યા હતા, થોડાક એક લગભગ કહેવાય ને કે 25-30 કેળું વાવી હતી. એની અંદર એટલા બધા સરસ કેળા થયા અને વર્ષો પહેલાં અહીંયા મારા બાપુજીએ થોડાક કેળા વાવ્યા હતા 1-2 વીઘાના. એટલે આ ખેતરમાં કેળા બહુ સરસ થાય છે. એક લૂમ હતી 250-300 કેળાની લૂમ મેં હતી પાકેલી અને બહુ મોટા કેળા થાય. એટલે મારી એવી ઈચ્છા છે અને બગીચામાં કેળા થાય છે, આ કેળું મેં જોયું બગીચામાં જ હતી. તો આમાં વચ્ચોવચ્ચ કેળા વાવવાની ઈચ્છા છે, અથવા આવતા વર્ષે હળદર વાવવું ને કાં કેળા વાવવું, બગીચાનો પાક કહેવાય તો સારું રહે. કારણ કે બગીચાની અંદર બહુ હવે થાય તો થાય, આ વર્ષે તો બહુ સારું છે, રોગ નથી, ઠંડી બહુ પડી પણ છતાંય જે મધ્યાના આવા રોગો એ નથી, એટલે આ વર્ષે બહુ સારું રહેશે. ચાલો મિત્રો હવે અમે જૂનાગઢ જઈએ છીએ. સાંજ પડવા આવી છે, કામ ખૂબ કર્યા, મુંડા કાઢ્યા આજે. અને હા જઈતી, આવો 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 બેટા, તૈયાર નાહી લીધા બેટા? હાલો હવે જવું ને, થોડા બધાને આવજો એમ કહી દો. અમે હવે જૂનાગઢ જઈએ છીએ, પાછા આવતા શનિ રવિ એ વિડીયો મૂકશું. આવું બધું ઘણું બતાવવાની તો ખૂબ ઈચ્છા થાય અને પણ ટાઈમ ન હોય, છતાંય વાલતા ચાલતા હું કરું છું. વાહ, ગાજર ગાજર રૂપિયા ઉપાડી આવી બેટા, વેરી ગુડ. ચલો ગાડીમાં બધું હમાઈ ગયું, નખાઈ ગયું. મૂકવા માંડો હાલો છે હોય તે. ધૂણો 24 કલાક ચાલુ રાખવા પડે એવી ઠંડી છે અત્યારે. અને હજુ 25 તારીખે 24-25-26ની આગાહી છે. હાલો રેડી, હાલો 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 હાલો, બધું મુકાઈ ગયું, બધું બેસી જાઓ ગાડીમાં. જશું ડેકી માં નહીં નહીં નહીં, સિંગ લઈ લ્યો અંદર. ક્યાં છે અંદર લઈને બેસો, તારો દડો જો વાંક પીડો. બગીચો પાવાનો ચાલુ કરી દીધો છે, આમ તો ખાખડી થઈ જાય ને પછી પાતા હોય છે એટલે રોગ ન આવે, પણ હવે પાણીની જરૂર લાગે ને, ગરમી ઠંડી બહુ છે એટલે હવે પાઈએ તો થોડો ગરમાળો, પાણીના કારણે ગરમાળો પણ જે છે એટલે ચાલુ કરી દીધું છે. ઓલું શટર બરાબરનું પેક કરો.
શું વિન થાતા બોર કોના માટે વિશ્વ માટે મહેનત કરે છે વિશ્વ ખાઈ જાય હું તમને દેહ નહીં હા બરાબર ખાઈ જતી અમે તો ખાઈ લીધા ગાજી શરૂ હા થોડા તો વિશ્વ કઈ બહુ તમારું ધ્યાન નથી રાખતી કઈ અહીંયા વિશ્વ આવી હોય તમારે એટલું લેતી આવે કઈ શું લેતી આવે ચોકલેટ ચોકલેટ તો એ તો અમુક ના માન તમે માંદા પડો ને એટલે લઈ આવે હે કેમ નથી લાગતી ટોપી પહેરાવી દેવાય છે બોર ખાવા માટે છોકરાઓને રોક્યા હતા ઠંડી ખૂબ છે અને રસ્તામાં ગાડી રોકીને આવી રીતના અમે સૂર્ય હાથમે છે અને જૂનાગઢ જઈએ છીએ શનિ રવિ બહુ મજા આવી આજે 22 તારીખ કાલથી રાબેતા મુજબ ફિર વહી રફતાર આગે સે ચલી આતી હૈ પીછે લોટા દી જાતી હૈ આવજો મિત્રો.